હેલો ફ્રેન્ડ, આજે આપણે ડીવાયસો અને એસટીએની જે સિરીઝ ચાલુ છે કે મહત્ત્વના ટોપિક, તો આજે એમાં ઇતિહાસના આપણે પ્રાચીન અને મધ્ય બે ઇતિહાસના બાકી છે ટોપિક. તો અત્યારે આ બુકમાંથી હું તમને જણાવી દઉં પ્રાચીન ઇતિહાસના કયા કયા ટોપિક કરવા, જેથી કરીને તમારી પાસે કોઈ બુક હોય તો તેમાં પણ તમે ટિક માર્ક કરી શકો. અને જો બીજી કોઈ પ્રકાશની તમારી પાસે બુક હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, શક્ય છે તો તે બુકમાંથી પણ તમને ટોપિક જણાવી દઈશ. અહીંયા આપણે આધુનિક ભારતના ઇતિહાસનો બનાવેલો છે યુવાની સુધી બુકમાંથી વિડીયો, અને આજે છે 8મા નંબરનો ટોપિક સૌરાષ્ટ્ર કચ્છ અને રજવાડાઓ, તેનો પણ આપણે ટોપિક બનાવેલો છે કઈ બુકમાંથી તમે કઈ રીતના કરી શકો. તો આ બંને વિડીયો તમે જે આપણે ડીવાયસો 2023નું બુક લિસ્ટ છે ત્યાં જઈને તમે જોઈ શકો છો. આજે આપણે પ્રાચીન ઇતિહાસની વાત કરવી તો આ રામશરણ શર્મા કરીને એક આ બુક આવે છે, એનસીઆરટીની જ બુક છે. તો અહીંયા ભારત કા પ્રાચીન ઇતિહાસ એવી રીતના, અને આ બુક હિન્દી અને ઇંગ્લિશ બેમાં જ અવેલેબલ છે. જો આ બુકમાંથી તમે રીડિંગ કરતા હો તો આટલા જ ચેપ્ટર કરવાના છે ડીવાયસ અને એસટીએ માટે, એ હું તમને જણાવી દઉં. ટીડીઓ માટે અને જે સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા આવે છે તેના માટે પણ એટલા ચેપ્ટર જ ઇનફ છે. આ બુક જે છે એ પ્રી અને મેન્સ બંનેમાં કામ આવી બુક છે, કારણ કે આમાં મેક્સિમમ તો મેન્સ રિલેટેડ વધારે સારી એવી માહિતી આમાં કવર કરેલી છે. તો પણ તમે જો આ બુક રીડિંગ કરતા હો તો આમાંથી તમારે એટલા ચેપ્ટર કરવાના, એવું તમને આજે જણાવી દઉં. એ ચેપ્ટરનું નામ અને ક્રમ પણ જણાવી દઈશ જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા સૌપ્રથમ બીજા નંબરનું ચેપ્ટર જે છે આધુનિક ઇતિહાસકાર વિશે પ્રાચીન માહિતી આપેલી છે, તે તમારે ખાસ ઇતિહાસકાર વિશે કરી લેવી. બીજા નંબરનું ચેપ્ટર છે આ. પછી 10મા નંબરનું ચેપ્ટર છે હડપ્પીય સંસ્કૃતિવાળું, એ કરી લેવું. પછી 12મા અને 13મા નંબરનું ચેપ્ટર છે ઋગ્વેદિક કાળવાળી વિશે આપેલું છે, અને ઉત્તર વેદિક કાળ વિશે માહિતી આપેલી છે. 14મા નંબરનું ચેપ્ટર જૈન અને બૌદ્ધ ધર્મ વિશે માહિતી આપેલું છે, એ એક કરી લેવું. પછી અહીંયા 16મા નંબરનું ચેપ્ટર કરવાની જરૂર નથી, આક્રમણો અત્યારે આપણે ડીવાયસો એસટીમાં નથી. 17મા નંબરનું ચેપ્ટર જે છે એ બુદ્ધ વિશે માહિતી આપેલી છે, તે તમારે પાસે એક કરી લેવું. 18નંબરનું અને 19મા નંબરનું ચેપ્ટર એ મૌર્યકાળ અને મૌર્યકાળની શાસન વ્યવસ્થા છે તે બંનેનું આપેલું છે, એક કરી લેવું. કારણ કે આપણા સિલેબસમાં અહીંયા તમે જોઈ શકો છો મૌર્યકાળ ગુપ્તકાળ છે, ચોળ અને પલ્લવ પણ છે, પણ એ મધ્યયુગમાં આવે છે અને વિજયનગર પહેલાં હતું પણ નવા સિલેબસમાં નીકળી ગયેલું છે. એટલે મધ્યયુગનો આપણે વિડીયો લાવશું ત્યારે ચોળ અને પલ્લવનું પણ તમને જણાવી દઈશ. અત્યારે આમાં જે છે આપણે પ્રાચીન ઇતિહાસની વાત કરીએ છીએ અને આમાં ગુજરાતના ટોપિક બાકી છે, એના માટે હું અલગથી એક બુક જે છે એમાંથી પણ તમને ટિક માર્ક કરાવી દઈએ પ્રાચીન ઇતિહાસ ગુજરાત માટે શું શું કરવું. પછી અહીંયા 7મા કાળ જે છે એ આપણે ડીવાયસો એસટીએમાં નથી. હવે અહીંયા 24મા નંબરનું ચેપ્ટર ગુજરાતનો જે છે એ આપણે ઇતિહાસ આપણે અલગથી બુકમાં તમને જણાવી દઈશ, પણ એ ગુપ્ત સામ્રાજ્ય આપેલો છે તે તમારે છે ને આ બુકમાંથી જ કરવાનો, કારણ કે આમાં સારો એવો આપેલો છે અને બીજી કોઈ બુકમાં છે એટલો ડીપમાં નથી આપેલો, પણ આ બુકમાં સારો એવો છે. આ બુકની પીડીએફ કદાચ ટેલિગ્રામમાં આપણે મૂકેલી છે, તો ત્યાં તમે જોવું હોય તો તમે જોઈ શકો છો. અને ઘણા વિદ્યાર્થી મિત્રો પાસે આ બુક નહીં હોય તો તમે અહીંયા જે છે આપણે ટેલિગ્રામમાંથી પીડીએફ વાંચીને તમે એમાં ટોપિક વાઇઝ લખી શકો છો બુક તમારે બનાવી હોય તો. બાકી તમારી પાસે પ્રાચીન ઇતિહાસની કોઈ પણ બુક હોય તો તેમાંથી તમારે રીડિંગ કરવું. અહીંયા ગુપ્તકાળની સંજીવન વિશે સંસ્કૃતિ વિશે માહિતી આપેલી છે, 25મા નંબરનું ચેપ્ટર એ તમારે કરવું. પછી અહીંયા 29મા નંબરનું દર્શન કા વિકાસ આપેલું છે, દર્શન ધારાઓ જે છે એ બધી આપેલી છે, સાંખ્ય યોગ, યોગ વિશે, ન્યાય વિચારધારા વિશે, મીમાંસા વિશે, એના વિશે માહિતી આપેલી છે. આ ચેપ્ટર પણ તમે કરી શકો છો. આ બુકમાંથી તમારે એટલા ચેપ્ટર કરવાના. આ છે જે ભારતના પ્રાચીન ઇતિહાસ વિશે વાત હતી. હવે આમાં ઘણા જે છે એ ગુજરાતને લગતું હોય છે, તો તેના માટે પણ એક બુક છે, તો તે હું તમને યુનિવર્સિટી ગણતરીમાં બોર્ડની બુક છે એ પણ પ્રાચીન ગુજરાત માટેની છે, તો એમાંથી પણ હું તમને જણાવી દઈશ કે કેટલા ચેપ્ટર તમારે કરવા. અહીંયા આજે આપણે આ પ્રાચીન ઇતિહાસ માટેની વાત કરી છે, મધ્યયુગ માટેનો કાલ અથવા પ્રમદી વિડીયો આવી જશે, અને બીજા બધા સબ્જેક્ટના કમ્પ્લીટ કરેલા છે આપણે. તો તમારે ખાસ જો જોવાના બાકી હોય આ બધા સબ્જેક્ટના, અર્થતંત્ર અને બંધારણના, પછી સાયન્સ એન્ડ ટેકના, પછી કરંટ અફેરના, પછી ઇકોનોમીના, તો તમે આપણે ડીવાયસો બુક લિસ્ટમાં જઈને જોઈ શકો છો. અહીંયા બેઝિક માહિતી મેં આપેલી છે. જો વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને બીજા કયા કયા સબ્જેક્ટ અથવા કઈ બુકમાંથી તમે બનાવવા માગો છો ડીવાયસો એસટીઆઈ ટીડીઓ માટેનું, તો તે પણ તમે નીચે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને તેના પર પણ વિડીયો જલ્દીથી જલ્દી લાવવાની પૂરેપૂરી કોશિશ કરી. થેન્ક યુ.